મિત્રો ગુડ મોર્નિંગ, કેવું છે? સારું ને? ચલો વિષય કોમ્પ્યુટર ધોરણ 5. ચલો કોમ્પ્યુટરના ભાગો તો તમને ખબર છે ને, કોમ્પ્યુટરના કેટલા ભાગો પડે છે? 4. મોનિટર, સીપીયુ, કીબોર્ડ અને માઉસ. આપણે ગયા ભીડમાં જોઈ ગયા છીએ કે આ ચિત્ર દેખાય છે તેને શું કહેવાય? ડેસ્કટોપ. આનું બેકગ્રાઉન્ડ બદલાતા શીખાય અને નાના ચિત્ર હોય તેને શું કહેવાય? આઇકોન. અને કહેવાય ટાસ્ક બાર. જમણી બાજુના ખૂણા પર ઘડિયાળ આપેલી હોય, ડાબી બાજુના ખૂણા પર સ્ટાર્ટનું બટન આપેલું. ચાલો આપણે જોઈએ ચોપડીમાં ધોરણ 5. ધોરણ 5 અને પાઠ પણ 5. પાઠ નંબર 5, માઇક્રોસોફ્ટ વર્ડ પરિચય. માઇક્રોસોફ્ટ વર્ડ પરિચય, એમાં વર્ડ શું છે? એમએસ વર્ડ એ વર્ડ પ્રોસેસિંગ પ્રોગ્રામ છે. કેવો પ્રોગ્રામ છે? વર્ડ પ્રોસેસિંગ પ્રોગ્રામ છે. આ પ્રોગ્રામ માઇક્રોસોફ્ટ કોર્પોરેશન નામની યુએસની કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. માઇક્રોસોફ્ટ કોર્પોરેશન કંપનીના માલિક નું નામ બિલ ગેટ્સ છે. એમએસ વર્ડમાં નોટપેડ અને વર્ડપેડ કરતાં ઘણી વધારે સગવડ આપવામાં આવી છે. અહીં તમે ડોક્યુમેન્ટ બનાવી શકો છો, તેમાં સુધારા વધારા કરી શકો છો, તેમજ ફોર્મેટિંગ વ્યવસ્થિત ગોઠવણી કરી શકો છો. એમાં તો માઇક્રોસોફ્ટ વર્ડમાં વર્ડમાં સ્પેલિંગ તથા વ્યાકરણની ચકાસણી ઉપરાંત લખાણની સાથે ચિત્રો ઉમેરવાની વિશિષ્ટ સુવિધા છે. કેવી છે? એમાં શું કરી શકાય? વર્ડ પ્રોગ્રામની અંદર સ્પેલિંગ અને વ્યાકરણની ચકાસણી કરી શકાય, સુધારા વધારા કરી શકાય, લખાણની સાથે ચિત્ર પણ ઉમેરી શકાય છે. વર્ડમાં ડોક્યુમેન્ટ છાપી શકાય છે, તેમજ તેનો કાયમી સંગ્રહ પણ કરી શકાય છે. ચાલો વર્ડ શરૂ કરવા. વર્ડ શરૂ કરવા માટે સ્ટાર્ટ બટન, ઓલ પ્રોગ્રામ્સ, માઇક્રોસોફ્ટ ઓફિસ અને માઇક્રોસોફ્ટ વર્ડ. ચાલો હું તમને કોમ્પ્યુટરમાં બતાવું. સૌ પ્રથમ સ્ટાર્ટ બટન પર ક્લિક કરવાનું, ત્યાર પછી ઓલ પ્રોગ્રામ પર ક્લિક કરવાનું, એમએસ ઓફિસ પર ક્લિક કરવાનું, અમે ગોતવાનું. કયું ગોતવાનું છે? માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ 2003 શરૂ થયું. ફરીથી બતાવો. વર્ડ શરૂ કરવા માટે સ્ટાર્ટ બટન, ઓલ પ્રોગ્રામ, એમએસ ઓફિસ અને માઇક્રોસોફ્ટ વર્ડ 2003. ચાલો સૌથી ઉપર કયો બાર આવેલો હોય આપણે શીખી ગયા છે. તમે સ્કૂલ પર હતા, તેમ તમને બતાવ્યું હતું. સૌથી ઉપર કયો બાર આવેલો છે? આને કયો બાર કહેવાય? ટાઇટલ બાર. ટાઇટલ બારમાં અહીંયા શું આપ બતાવે? પ્રોગ્રામનું નામ, માઇક્રોસોફ્ટ વર્ડ. જમણી બાજુના ખૂણા પર 3 બટન આપેલા હોય, મિનિમાઇઝ, મેક્સિમાઇઝ અને ક્લોઝ. એની નીચે શું બતાવે? ટાઇટલ બારની નીચે મેનુ બાર. મેનુ બારમાં ફાઇલ, એડિટ, વ્યૂ, ઇન્સર્ટ, ફોર્મેટ, ટૂલ્સ, ટેબલ, વિન્ડોઝ અને હેલ્પ. આને શું કહેવાય? તો મેનુ બાર કહેવાય. શું કહેવાય? મેનુ બાર. ટાઇટલ બારની નીચે મેનુ બાર. મેનુ બારની નીચે સ્ટાન્ડર્ડ ટૂલ બાર. કેવો ટૂલ બાર આવે? સ્ટાન્ડર્ડ ટૂલ બાર. સ્ટાન્ડર્ડ ટૂલ બારની નીચે કયો ટૂલ બાર આવે? તો ફોર્મેટિંગ ટૂલ બાર. ફોર્મેટિંગ ટૂલ બારની નીચે અહીંયા આવેલું હોય, સ્કેલ આપેલી છે, તેને રૂલર કહેવાય. પછી જો આવું લબુક જબુક થાય તેને શું કહેવાય? કર્સર કહેવાય. અને સફેદ કલરનો ભાગ દેખાય તેને ટેક્સ્ટ એરિયા કહેવાય. પછી જો અહીંયા નીચે આપેલું છે તેને ડ્રોઈંગ ટૂલ બાર કહેવાય. કયો બાર કહેવાય? ડ્રોઈંગ ટૂલ બાર. અને એની નીચે આવેલું છે તેને સ્ટેટસ બાર કહેવાય. ચાલો હું તમને ચોપડીમાં બતાવું. વડું શરૂ કરવા માટે સૌ પ્રથમ સ્ટાર્ટ બટન પર ક્લિક કરવાનું, ઓલ પ્રોગ્રામ્સ પર ક્લિક કરવાનું, એસ ઓફિસ પર ક્લિક કરવાનું અને માઇક્રોસોફ્ટ વર્ડ પર ક્લિક કરવાનું. એટલે માઇક્રોસોફ્ટ વર્ડ વિન્ડોની આ સ્ક્રીન દેખાશે. વર્ડ વિન્ડો. વર્ડ વિન્ડોમાં સૌથી ઉપર કયો બાર આવેલો હોય? ટાઇટલ બાર. ટાઇટલ બારની જમણી બાજુના ખૂણામાં 3 બટન આપેલા છે. અને મિનિમાઇઝ કહેવાય, મેક્સિમાઇઝ કહેવાય અને ક્લોઝ કહેવાય. ટાઇટલ બારની નીચે મેનુ બાર આવેલો હોય. મેનુ બારની નીચે કયો બાર આવેલો હોય?
તો સ્ટાન્ડર્ડ ટૂલબાર આવેલો હોય, સ્ટાન્ડર્ડ ટૂલબારની નીચે ફોર્મેટિંગ ટૂલબાર, અને આ ઊભી લીટી દેખાય તેને શું કહેવાય? કર્સર. અને આ સફેદ કલરનો ભાગ દેખાય તેને શું કહેવાય? ટેક્સ્ટ એરિયા. ચાલો અહીંયા નીચે બતાવેલું છે, લાઈન દોરેલી છે, એરો, ચોરસ, ગોળ, એને કયો બાર કહેવાય? તો ડ્રોઈંગ ટૂલબાર. એનાથી શું કરી શકાય? તો અહીંયા આપણે ચિત્ર દોરી શકાય. અને જો અહીં પેજ વન, સેક્શન વન, એને કયો બાર કહેવાય? તો સ્ટેટસ બાર કહેવાય. ચલો ટાઇટલ બાર. ટાઇટલ બાર શું દર્શાવે? તો ટાઇટલ બાર પ્રોગ્રામનું નામ દર્શાવે. જો અહીં દર્શાવેલું ને નામ, અને તેના જમણા ખૂણામાં ત્રણ બટન આવેલા હોય, મિનિમાઇઝ, મેક્સિમાઇઝ અને ક્લોઝ. જો અહીં મિનિમાઇઝનું ચિત્ર બતાવેલું છે, દેખાય છે મિત્રો? પછી મેક્સિમાઇઝનું દેખાય છે અને ક્લોઝ. હવે પાના નંબર 54, મેનુ બાર. મેં એમને કીધું હતું મેનુ બાર કોને કહેવાય? ફાઇલ, એડિટ, વ્યૂ, ઇન્સર્ટ, ફોર્મેટ, ટૂલ્સ, ટેબલ, વિન્ડો અને હેલ્પ, આ બધાને શું કહેવાશે? તો મેનુ બાર. શું કહેવાશે? મેનુ બાર. મેનુ બાર કેટલા આવેલા હોય? તો 9 આવેલા. જો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. મેનુ કેટલા આવેલા હોય? તો 9 આવેલા હોય છે. દરેક મેનુમાં જુદા જુદા વિકલ્પોની યાદી ધરાવતું એક ડોપ મેનુ, ડોપ ડાઉન મેનુ હોય છે. ચાલો મિત્રો, તમને ખબર પડી ગઈ. હવે આપણે જોઈએ સ્વાધ્યાય. યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. ખાલી જગ્યા નંબર 1, MS Word એ એક ખાલી જગ્યા પ્રોગ્રામ છે. કેવો પ્રોગ્રામ છે? તો વર્ડ પ્રોસેસિંગ પ્રોગ્રામ છે. કેવો છે? વર્ડ પ્રોસેસિંગ પ્રોગ્રામ. 2 નંબરની ખાલી જગ્યા, MS Word પ્રોગ્રામ ખાલી જગ્યા કંપનીએ તૈયાર કર્યો. કોણે તૈયાર કર્યો? તો માઇક્રોસોફ્ટ કંપનીએ તૈયાર કર્યો. કોણે કર્યો? માઇક્રોસોફ્ટ. 3 નંબરની ખાલી જગ્યા, માઇક્રોસોફ્ટ કોર્પોરેશન કંપની ખાલી જગ્યા દેશમાં આવેલી છે. તો ક્યાં આવેલી છે? અમેરિકામાં આવેલી છે. ખાલી જગ્યા નંબર 4, નોડપેડ અને વર્ડપેડ કરતા MS Wordમાં સુવિધાઓ કેવી હોય છે? તો વધારે હોય છે. કોના કરતા? તો નોડપેડ અને વર્ડપેડ કરતા MS Wordમાં વધારે હોય છે. ચાલો 5 નંબરની ખાલી જગ્યા, MS Word એ ખાલી જગ્યા પ્રોગ્રામનો એક ભાગ છે. કોનો ભાગ છે? તો MS Office નો. કોનો ભાગ છે? MS Office નો. ખાલી જગ્યા નંબર 6, ખાલી જગ્યા પ્રોગ્રામનું નામ દર્શાવે. કોણ દર્શાવે? તો ટાઇટલ બાર. કોણ દર્શાવે? ટાઇટલ બાર. ખાલી જગ્યા નંબર 7, MS Word ના મેનુ બાર પર કુલ ખાલી જગ્યા મેનુ હોય છે. કેટલા હોય? 9. 8. શું MS Word માં લખાણની સાથે ચિત્રો ઉમેરી શકાય? તો હા, MS Word માં શું કરી શકાય? લખાણ સાથે ચિત્ર ઉમેરી શકાય. ખાલી જગ્યા નંબર 9, શું MS Word માં સ્પેલિંગ તથા વ્યાકરણની ચકાસણીની સુવિધા છે? તો હા, એમાં આપણે શું કરી શકાય? સ્પેલિંગ પણ ચેક કરી શકાય, વ્યાકરણ પણ ચેક કરી શકીએ. ખાલી જગ્યા નંબર 9. ચાલો, આનું કોનું ચિત્ર છે? તમને મેં હમણાં બતાવ્યું હતું. કોનું છે? તો મિનિમાઇઝનું. કોનું છે? મિનિમાઇઝનું. ચાલો હું ફરીથી તમને બતાવું MS Word પ્રોગ્રામ કેવી રીતના સ્ટાર્ટ થાય અને બંધ થાય. ક્લોઝ ઉપર ક્લિક કરવી ને અહીંયા, તો બંધ થાય. ને નો પકડે, આપણે ફાઇલ સંગ્રહ નથી કરે એટલે શું કરવાનું? નો. ચલો ફરીથી શરૂ કરવા માટે, MS Word શરૂ કરવા માટે શું કરવાનું? સ્ટાર્ટ બટન પર ક્લિક કરવાનું, ત્યારબાદ હોલ પ્રોગ્રામ પર ક્લિક કરવાનું, ત્યાર પછી જોઈએ MS Office, માઇક્રોસોફ્ટ ઓફિસ એવું લખેલું દેખાય છે મિત્રો, તેના પર ક્લિક કરવાનું. ચલો હવે આપણે ગોતીશું શું શરૂ કરવાનું છે. આપણે માઇક્રોસોફ્ટ વર્ડ જોઈએ લખેલું, માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ 2003, એના પર ક્લિક કરીએ એટલે શરૂ થશે. થયું શરૂ. સૌથી ઉપર કયો બાર આવેલો છે અને કયો બાર કેવા છે? ટાઇટલ બાર. અહીંયા જો માઇક્રોસોફ્ટ વર્ડ લખેલું છે. ટાઇટલ બાર શું દર્શાવે? પ્રોગ્રામનું નામ. તો દર્શાવેલું છે ને માઇક્રોસોફ્ટ વર્ડ. જમણી બાજુના ખૂણા પર શું બતાવે? 3 બટન, મિનિમાઇઝ, મેક્સિમાઇઝ અને ક્લોઝ.
ત્યાર પછી એની નીચે કયો બાર આવેલો હોય? મેનુ બાર. મેનુ કેટલા આપેલા છે? 9. મેનુ બાર ની નીચે કયો બાર આવેલો હોય? કોણ કહેશે? હમણાં મેં તમને કીધું હતું કોણ શું કોણ કહેશે અને કયો બાર કહેવાય? ટાઈટલ સ્ટાન્ડર્ડ ટૂલ બાર. શું કહેવાય? સ્ટાન્ડર્ડ ટૂલ બાર. સ્ટાન્ડર્ડ ટૂલ બાર ની નીચે કયો બાર આવેલો છે? તો ફોર્મેટિંગ ટૂલ બાર. કયો આવેલો છે? ફોર્મેટિંગ ટૂલ બાર. ચલો લબુક જબુક થયા કરે. ચલો એને કોણ કહેશે? યુબિલિટી છે, તેને શું કહેવાય? લબુક જબુક થાય કર્સર. શું કહેવાય? કર્સર. અને આ સફેદ કલરનો ભાગ દેખાય છે તેને કયો બાર કહેવાય? એટલે કયો એરિયા કહેવાય? ટેક્સ્ટ એરિયા. કારણ આના દ્વારા આપણે લખી શકીએ એટલે ટેક્સ્ટ એરિયા કહેવાય. અને નીચે કયો બાર આવેલો છે? જો ગોળ દોરેલું છે, ચોરસ દોરેલું છે, દેખાય મિત્રો? કલર દેખાય. તો આને કયો બાર કહેવાય? ચલો કોણ કહેશે? ડ્રોઈંગ ટૂલ બાર કહેવાય. કેવો બાર કહેવાય? ડ્રોઈંગ ટૂલ બાર. પેજ 1 અને સેક્શન 1 લખેલું એને કયો શું કહેવાશે? કયો બાર કહેવાય? સ્ટેટસ બાર. અને આને કહેવાય સ્ટાન્ડર્ડ ટૂલ બાર. ચલો બંધ કરવા માટે સૌ પ્રથમ ફાઇલ મેનુમાં જવાનું અને એક્ઝિટ ઉપર ક્લિક કરવાનું એટલે માઇક્રોસોફ્ટ વર્ડ બંધ થશે. ચલો મિત્રો ખબર પડી ગઈ કો વર્ડ પ્રોગ્રામ શરૂ કરવાનું ને બંધ કરવાનું. ચલો થેન્ક યુ.